નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત તેનામાં આપણે પ્રકરણ 9 આજે જોઈશું, ખોખા અને રેખા ચિત્રો, જેના પેજ નંબર છે 126. મીઠાઈનું ખોખું. રમ્યા મીઠાઈ ખરીદવા ગઈ. દુકાનદારે મીઠાઈઓ મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી સુંદર એવું ગુલાબી ખોખું બનાવ્યું. આપેલ ચિત્રને જુઓ અને તમારી જાતે એક ખોખું બનાવો. પાના નંબર 201 પર આપેલા કટ આઉટનો ઉપયોગ કરો. તમે કેટલી ઝડપથી તે ખોખું બનાવી શકો છો. બાળકો, પાઠ્યપુસ્તકના પેજ નંબર 201 ઉપર આપણને આ જોવા મળશે, કટ આઉટ ખોખું, જેના દ્વારા આપણને કટિંગ કરીને આપણે આ રીતનું આપણે ખોખું બનાવી શકાશે. ઘરે આવીને રમ્યાએ ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું. હવે તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો. આથી ખોખું નીચે મુજબનું દેખાવા લાગ્યું. એટલે કે રમ્યા ઘરે આવીને જે મીઠાઈનું ખોખું હતું તે આખું એને ખોલી નાખ્યું અને તે આ મુજબનું ખોખું દેખાવા લાગ્યું. આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે. ચાલો બીજા કયા આકારોની મદદથી ખોખું બનાવી શકાય તે મને જોવા દો. હવે બાળકો, અહીંયા ગાડી છે નીચે કે તેણે બીજા 4 આકારો બનાવ્યા છે. તે દરેકને તૂટક રેખાઓ પરથી વાળી શકાય છે. આમાંથી કઈ આકૃતિની આકારો મદદથી ખોખું બનાવી શકાય તે તમે શોધી કાઢો. હવે બાળકો, અહીંયા તમે જોઈ શકો છો એ બી સી ડી આ 4 એને રમ્યાએ આકારો બનાવ્યા છે અને આ જે તૂટક રેખા છે એને વાળીને એ દ્વારા ખોખું બનાવી શકાય. તેવા આ 4 આકારમાંથી એવું કયું ખોખું છે કે જેના દ્વારા આપણે તૂટક રેખા વાળીને આપણે ખોખું બનાવી શકાશે? તો બાળકો, એ અને સી આ બંને એવા આકારો છે કે જે તૂટક રેખા વાળીને એને આપણે ખોખું બનાવી શકાશે. હવે પેજ નંબર 127 ઉપર જોઈએ. આકારોને વાળીને સમઘન બનાવો. બુદ્ધા એક ચોરસ આકારનો ઉપયોગ કરીને સમઘન બનાવવા ઈચ્છે છે. તે જાણે છે કે સમઘનની દરેક બાજુ ચોરસ છે. બાળકો, સમઘન એટલે કે તેની ચારે બાજુ સરખી હોય તેવો આકાર, બરોબર? હવે સમઘનની ચારે બાજુ કેવી હોય છે? સરખી હોય છે. તો બાળકો, અહીંયા તમે જોઈ શકો છો કે તેણે અલગ અલગ આકૃતિઓ બનાવી છે. આ રીતે બે આપણે પાઠ્યપુસ્તક દ્વારા જોઈ શકીએ છીએ, બરોબર? તો હવે એને અહીંયા પ્રશ્ન પૂછે છે કે શું આ બંને આકારોને વાળવાથી સમઘન બનાવી શકે છે? તો હા બાળકો, આ બંને આકારો અહીંયાથી વાળી નાખશો તો તે ઈ સમઘન બની જશે. હવે બીજું છે, ઓછામાં ઓછી એક વધુ આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન બનાવી શકે. તો બાળકો, અહીંયા તમને કેટલાક ખાનાઓ આપેલા છે જેના દ્વારા આપણે આ સમઘન અહીંયા આપણે બનાવી શકાશે. હવે છે, સમઘનની દરેક બાજુઓનું ક્ષેત્રફળ શું થશે? તો બાળકો, સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે મેં કે સમઘન એટલે કે તેની ચારે બાજુ કેવી હોય છે? સરખી જ હોય છે. માટે તેનું સૂત્ર પણ, તેનું ક્ષેત્રફળ પણ થશે લંબાઈ ગુણ્યા લંબાઈ, બરોબર? હવે નીચે છે કે એક એવી આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન ના બને. તો બાળકો, અહીંયા આપણે એવી આકૃતિ પણ બનાવવાની છે કે જેને આપણે વાળીએ તો એ સમઘન બની શકે નહીં. તમારી આસપાસ કોઈ વસ્તુઓ સમઘન જેવી દેખાય તે અંગે ચર્ચા કરો તથા તે વસ્તુઓની યાદી બનાવો. તો બાળકો, આપણે અહીંયા ગાડી જેમ કે પાસો છે, બરફીનો ટુકડો, ચોક બોક્સ, રૂબિકનું ઘન વગેરે એવા આકારો આપણે ચર્ચા કરી શકીએ. હવે છે ખુલ્લું ખોખું. તો બાળકો, તમે પણ ખુલ્લું ખોખું તો જોયું જ હશે, બરોબર ને? તો શું તમે પ્રકરણ 3 માં આપેલા 5 ચોરસવાળો કોયડો યાદ
છે। તમે જોયું હતું કે આપણે 5 ચોરસમાંથી વિવિધ 12 આકારો મેળવ્યા હતા। પાના નંબર તમે 40 ઉપર જોઈ। સોરી બાળકો, 40ની પણ 46 છે। પાના નંબર 46 ઉપર તમે એ પણ જોઈ શકશો કે 5 ચોરસ અલગ અલગ રંગોના છે। એનામાંથી એ ગોઠવણી દ્વારા તમે એ સરસ રીતે કરેલા તમને જોવા મળશે। પાના નંબર 46 ઉપર અલગ અલગ આકારો આપ બનાવેલા છે અને એ દરેક આખાના 5 જ છે અને 5માંથી જ એ લોકોએ અલગ અલગ રીતે સરસ રીતે કોષ્ટક આપેલ છે, જે પેજ નંબર 46 ઉપર તમે જોઈ શકશો। જો તમે આ આકારોને કાપીને તમે વાળી દો તો તેમાંથી કેટલા આકારો કે આકૃતિઓ ખુલ્લા ખોખા જેવા આકાર ધારણ કરશે। ખુલ્લું ખોખું એટલે કે ઢાંકણ વગરનું ખોખું। ખુલ્લું ખોખું એટલે કે બાળકો, ઉપર જે ઢાંકેલું ના હોય તે પ્રમાણે ખુલ્લું ખોખું। આ ખોખું તમે પોતે ઘરે પણ એ રીતે તમે બનાવી શકો છો। આ રીતે બાળકો મેં એક પેજ લીધો છે। પેજમાંથી તેના આડા બે ખાના અને ઊભા એ રીતે કુલ 3 ખાના આવી રીતે પાડ્યા છે અને તેના ખૂણા ખૂણાથી આવી રીતે કાપી નાખ્યા છે। આ રીતે કાપીને તેને આ રીતે આપણે ખુલ્લું ખોખું પણ બનાવી શકીએ અને એને સેલોટેપ વડે આના ખૂણા ખૂણાઓ છે એને વાળી પેક કરી નાખીએ તો આ રીતે આપણે ખુલ્લું ખોખું બની જશે। તો બાળકો, તમને પણ આ રીતે ઘરે તમને પ્રેક્ટિસ માટે તમે ખુલ્લું ખોખું બનાવી શકો છો। હવે હું આ બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું। તો બાળકો, આ બે આકાર છે એના દ્વારા આપણે ખુલ્લું ખોખું આ રીતનું બનાવી શકીએ, પરંતુ હું આ આકારોની મદદથી ખુલ્લું ખોખું નહીં બનાવી શકું। આ બંને આકારથી ખુલ્લું ખોખું બની શકશે નહીં। પાના નંબર 46 પરની બાકીની કઈ 8 આકૃતિઓને વાળવાથી ખુલ્લું ખોખું બનાવી શકાય તે શોધી કાઢો। એવી બીજી આકૃતિઓ બનાવો કે જેમાંથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય। હવે આગળ આપણે જોઈએ ખોખા અને ખોખા। બાળકો, બધા જ ખોખા સમઘન હોતા નથી, એટલે કે બધા જ ખોખા ચોરસ એવા ચારે બાજુ સરખી એવા હોતા નથી। એ તો બાળકો આપણને ખબર જ છે, જે વસ્તુ પ્રમાણે હોય છે એ વસ્તુ પ્રમાણે આપણને ખોખા હોય છે। અહીં કેટલાક અલગ પ્રકારના ખોખા આપેલા છે। નીચે આપેલી દરેક વસ્તુ આકૃતિને તે ખોખા સાથે મેળવો। હવે અહીંયા ઘડી આ ખોખાના સાથે આકૃતિઓ સાથે આપણને જોઈન્ટ કરવાના છે। જો આ પહેલું છે તો પહેલું છે એ આના જોડે જોઈન્ટ થશે, બીજું એ આ શંકુ આકાર જે દેખાય છે એના સાથે આ રીતે આપણે જોઈન્ટ થશે, ત્રીજું છે એ આના જોડે જોઈન્ટ થશે અને લંબગન છે એ આના જોડે જોઈન્ટ થશે, નળાકાર જેવું છે એ આના જોડે આ ચોરસ જોડે જોઈન્ટ થશે। આ રીતે આપણે પાઠ્યપુસ્તકમાં પણ જોડકા જોડવાના છે। હવે જોઈએ નકશો। તો એક ઘર બનાવતા પહેલાં સૌ પ્રથમ તેની નકશો બનાવવામાં આવે છે। શું તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલ છે। તેમાંથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે। તેના ઘરના આગળનો ભાગ કયો છે? આગળના ભાગમાં કેટલી બારીઓ છે? હવે બાળકો, અહીંયા આપણે જોશું એ, બી અને સી અને ડી આપેલા છે। નકશો જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી। આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવીએ છીએ કે જેમાં લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ દર્શાવેલ હોય છે। અહીં ઘરના 4 વાસ્તવિક ચિત્રો આપેલા છે, આમાંથી કયું ઘર વિભાનું છે? તો બાળકો, હવે તમે આ નકશા ઉપરથી તમે આ 4માંથી જોઈ શકશો કે વિભાનું કયું ઘર હશે। તો તમે જોઈ શકો છો કે આ તો ઉપરથી આવી રીતે વાળેલું નથી, એટલે એ પણ નહીં હોય। જ્યારે આ ત્યારે અહીંયા ઘડી વાળ નીચેની તરફ તો છે, પણ અહીંયા બાર સાઈડમાં બારી નથી, એટલે એ પણ નહીં હોય। જ્યારે સીમાં જોશું તો એ આપણને અહીંયા છે, બારી પણ છે, એટલે એ આ સી એ વિભાના ઘર જેવું દેખાય રહ્યું છે।
માટે આપણે અહીંયા ઘડી આના ઉપર રાઈટ કરશું. સી ભાગ છે તે વિભાના ઘર જેવો દેખાઈ રહ્યો છે.